ધાતુના શુદ્ધિકરણની અંદર આપણે અહીંયા અગાઉ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ કોપર ધાતુના શુદ્ધિકરણ વિશે અહીંયા ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં સૌપ્રથમ વાત કરીએ તો ડેલ્ટા આરજી વર્સિસ ટી નો આલેખ એટલે કે એલિંગામ આલેખની અંદર CCO અને CCO2 ના આલેખમાં 500 થી 600 કેલ્વિન તાપમાને જોવા મળે છે અને જે કોપર કરતા થોડા નીચા છે અને કોપર કરતા થોડા નીચા હોવાના કારણે જ્યારે તેનું શુદ્ધિકરણ કરવું હોય તો તે આ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમ કે સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા કોપર સાથે Fe ની પણ અશુદ્ધિ હોય છે. CuFeS2 એટલે કે કોપર પાયરાઇટ્સ, આ જે કોપર પાયરાઇટ્સ છે આ કોપર પાયરાઇટ્સ ને સૌપ્રથમ ભુંજન દ્વારા મેળવવામાં આવે છે, સોરી ઝિંક જે આપણી પાસે ફીણ પ્લવન પદ્ધતિ છે આ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે અને ત્યારબાદ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે અને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે એટલે કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ આપણી પાસે હોય તેને ઓક્સાઇડમાં આ રીતે ભુંજન દ્વારા રૂપાંતરિત કરી શકાતું હોય છે અને જે આપણી પાસે આ સલ્ફાઇડ છે આનું ભુંજન દ્વારા આ પદ્ધતિ દ્વારા આપ જોઈ શકો છો તે પ્રમાણે Cu2S જેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 2Cu2O અને SO2 છૂટો પડે છે. આ જે Cu છે આ Cu ની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે, રિડક્શન કરવામાં આવે તો Cu મેળવી શકાય છે. હવે અહીંયા જે વધેલો FeS છે આ FeS કઈ રીતે રૂપાંતરિત પામે છે તેના માટે અહીંયા એક પ્રક્રિયા આપવામાં આવેલી છે. અહીંયા દર્શાવ્યું છે તે જ મુજબ FeS ની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો FeO મળે છે અને SO2 વાયુ છૂટો પડે. આ જે FeO છે એ આ પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવેલા SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને FeSiO3 બનાવે છે. આ જે FeSiO3 છે જે સ્લેગ તરીકે ઓળખાય છે અને આ જે સ્લેગ છે આ સ્લેગ એ ધાતુ કરતા હલકો હોવાથી ધાતુના ઉપરના ભાગમાં તે રહેતો હોય છે. Cu ની આ રીતે પણ પ્રક્રિયા થઈને તેનું શુદ્ધિકરણ થતું હોય છે જ્યાં CuS છે જે ઓક્સિજન Cu2S છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Cu2O અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને આ જે Cu2O છે જે ફરીથી Cu2S સાથે પ્રક્રિયા કરે છે અને Cu પ્લસ SO2 વાયુ છૂટો પડતો હોય છે. અહીંયા કોપર આપણને જે મળે છે આ કોપરને જ્યારે ઢાળવામાં આવે છે આવા સમયે કોપર ની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ધીમે ધીમે બહાર નીકળતા હોય જેના કારણે કોપર જે ઢાળેલો હોય તેના પર ફોલ્લા પડેલા દેખાતા હોય છે એટલે કે ફોલ્લા જેવું દ્રશ્ય દેખાતું હોય છે જેને કારણે અહીંયા તેને નામ આપવામાં આવેલું છે ફોલ્લા વાળું તાંબુ. ત્યારબાદ અહીંયા અમુક ચોક્કસ વાત જે આપના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ નથી પરંતુ ગુજસેટમાં ઘણી બધી વખત પૂછાયેલ છે જો તેના વિશેની આપણે વાત કરીએ તો તેના વિશે એવું કહી શકાય જ્યારે આ તાંબુ રાખવામાં આવેલું હોય તેવા સમય દરમિયાન તે હવામાંના ઓક્સિજન સાથે ફરીથી સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવવાના કારણે ફરીથી ઓક્સાઇડમાં રૂપાંતર ના પામે આ માટે તેને ઉપર કાર્બનનો ભૂકો નાખવામાં આવે છે અને તેને સતત તાજા તોડેલા ઝાડની ડાળી વડે હલાવવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું, તાજા તોડેલા ઝાડની ડાળી વડે તેને સતત હલાવવામાં આવે છે અને તે હલાવવામાં આવે છે જેનાથી ઉમેરેલો કાર્બન એ મિથેન વાયુ સ્વરૂપે છૂટો પડી જાય છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને આપણી પાસે કોપર ધાતુ જે શુદ્ધ સ્વરૂપમાં મળી રહેતી હોય છે. અહીંયા જે કોપર મળે છે આની અંદર પણ થોડી ઘણી અશુદ્ધિ હોય જે 95% સુધી શુદ્ધ મળતું હોય છે. તો આ 95% સુધી શુદ્ધ મળે છે જેની અંદર Fe હોય છે, પછી ત્યારબાદ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ આવી ધાતુની પણ અશુદ્ધિઓ હોય છે અને આ અશુદ્ધિઓના કારણે તેને ફરીથી શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ થાય છે અને વિદ્યુત વિભાજનની પદ્ધતિના અંતે આપણી પાસે 99.99% સુધી શુદ્ધ કોપર મેળવી શકાતું હોય છે. તો આ રીતે આપણે અહીંયા કોપરના શુદ્ધિકરણ વિશેની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરવાના છીએ Fe ના શુદ્ધિકરણ વિશે.